સાબરકાંઠાની ઈડરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. આજ રોજ ઈડરમાં રામ મંદિરથી ભગવાન જગન્નાથ બેન સુભદ્રાજી અને બલભદ્ર સાથે નીકળ્યા હતા નગર ચર્ચાએ. ઈડર શહેરમાં ઠેર ઠેર ભગવાનના રથનું સ્વાગત કરવામાં આવ્યું. ભક્તોની ભારે ભીડ જોવા મળી. ઈડર કસ્બા મેમણ જમાત દ્વારા પણ મહંતોનું સ્વાગત કરવાયું. સાથોસાથ મોટી મોટી સંખ્યામાં ઘણી બધી સંખ્યામાં લોકો અને ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભગવાનના દર્શન કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સાબરકાંઠાના એસપી વિશાલ વાઘેલા, ડેપ્યુટી ડીવાયએસપી ચૌહાણ તેમજ વધુ પોલીસ તંત્રના અધિકારીઓનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થતાં જ ઈડરના ધારાસભ્ય હેતુ કનોડિયા દ્વારા રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ ઈડરના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાવિ ભક્તોનું ભારે ભીડ જોવા મળી હતી. સંપૂર્ણ બજારોમાં હાથીઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદ સાથે સંપૂર્ણ ભક્તિમય માહોલ સર્જાયો હતો. ઈડરમાં પ્રસાદમાં પણ મગ જાંબુ કાકડીના પ્રસાદ લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. 24મી રથયાત્રામાં અખાડા ભજન મંડળી સાધુ સંતો ડીજે નાસિક ઢોલ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા આજે ઈડર નગરમાં પરિભ્રમણ માટે નીકળી હતી. ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી અને લાહવો મેળવ્યો હતો. અટૂટ શ્રદ્ધા વિશ્વાસથી ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવ્યા હતા. આમ ભગવાન જગન્નાથ બેન સુભદ્રાજી અને બાલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા, જેના દર્શનનો લાહવો મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા પૂર્ણ થઈ હતી.